અમદાવાદના રામોલમાં એક પરિણીતાએ સાસરિયાના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો. સમગ્ર બાબતને લઈને મૃતક પાસેથી સુસાઇડ નોટ મળી આવતા પોલીસે ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરી છે. રામોલના ઉમિયાનગરમાં રહેતા મહેન્દ્રસિંહ ઉર્ફે પિન્ટુ ચૌહાણ સાથે આપઘાત કરનાર યુવતીના લગ્ન 2020માં થયા હતા. લગ્નના 4 મહિના બાદથી તેના પતિ સાસુ સસરા દ્વારા અવારનવાર તેની સાથે ઝઘડો કરીને દહેજની માંગ કરવામાં આવતી હતી. તેને શારીરિક માનસિક ત્રાસ પણ અપાતો. યુવતીનો ભાઈ આર્મીમાં નોકરી કરતો હોય છતાં પણ દહેજમાં કંઈ ન આપ્યું હોય તેવા મહેણા ટોણા મારીને તેના પતિ અને સાસુ સસરા તેને અવારનવાર હેરાન કરતા હતા. જેને કારણે 30 ડિસેમ્બર 2022ના રોજ રાત્રિના સમયે પરિણીતાએ પોતાના બેડરૂમમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. જેથી રામોલ પોલીસ સ્ટેશનમાં મહેન્દ્રસિંહ ચૌહાણ, ગુલાબસિંહ ચૌહાણ અને સુશીલાબેન ચૌહાણ સામે આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો નોંધાતા પોલીસે યુવતીના પતિ અને સસરાની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આ ગુનામાં ઝડપાયેલા પરિણીતાના સસરા ગુલાબસિંહ ચૌહાણ ગુજરાત પોલીસમાં પીઆઈ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને હાલ નિવૃત્ત જીવન ગુજારે છે, જ્યારે તેનો પતિ ટોલટેક્સમાં નોકરી કરે છે. હાલ તો પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી બાદની વધુ તપાસ હાથ ધરી છે. પરિણીત મહિલા કે જેનો લગ્નગાળો 2 વર્ષનો હતો, જેઓ ઉમિયાનગર સોસાયટી ખાતે એમના મકાનની અંદર એમણે ઘણા ફાંસો ખાઈને આત્મહત્યા કરેલી, જે બાબતે પ્રથમ અકસ્માત મોત દાખલ કરી અને તપાસ કરતા જાણવા મળેલ અને ઘરની સર્ચ કરતા એક સુસાઇડ નોટ મળી આવેલ અમોને, જેમાં સુસાઇડ નોટમાં એવું લખવામાં આવેલ કે એમના પતિ અને એમના સાસુ સસરા દ્વારા વારંવાર એ લોકોને દહેજની માગણી કરતા હતા, મારઝૂડ કરતા હતા, કામવાળી તરીકે રાખતા હતા, એ તેમને સુસાઇડ પ્રમાણે મળેલી, જે અનુસંધાને અમોએ 306 મુજબનો અને દહેજ પ્રતિબંધ ધારા મુજબનો ગુનો દાખલ કરેલ છે.